અરે વીરા સામેની નગરી દેખાય તે પિંગળગઢ નગરી છે અને ત્યાં મારા પતિ બાપુ રાજ કરે છે. તમે ટાઈટ ના રીંગણું થઈ જાઓ નહી તમને ન થાય કોટ. જાઓ જાઓ ઘરે જાઓ ટાઈટ ના. હા તમે આવજો ભૂરી બે. નહી હવે તમે જાઓ તમને કેમ ખહુરિયો લાગુ તમે પ્રધાનજી? હા કયું નગર છે? કોણ રાજા રાજ કરે છે? એનું કારણ છે હું નવો મુકાણો. નવા મુકાણા? હા આ તો ટાઈટ ના કાણા માં પૂછતા હો. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને પઢિયા રાજા રાજ કરે. અમારા ખાનદાન માં કેટલી લીટો કરી ગયો બાપા? પ્રધાનજી ગોર દાદા ભૂદેવ. ખુશી ખુશી આવા દો. રખડતા બખડતા હોય એને સપની આપી ડેલી થી રવાના કરી દો. જેવો હુકમ. બાપુ બાપુ દિવાળી વેગી પગાર નું આમ તેમ થાય એવું ખરું? આ ધક્કા વધી જાય. રાજગોર હોય પધારો. જી મહારાજા આ ભૂદેવ આવ્યા છે. ભૂદેવ આ અમારા મહારાજા છે. રાજા પડિયાર ને ઘણી ખમા મહારાજ. હર ભૂદેવ. રાજા પડિયાર તમને નમનો કરે છે. આયુષ્માન ભવ. હર ભૂદેવ. આપ તમે ક્યાંથી આવો છો અને આ તમારા રાજ ની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? હા મહારાજ, એવું પ્રગણગઢ અને પ્રગણગઢ ના રાજા અજમલ એમની દીકરી સગુણા ના લીડુડા નારી લઈને આવ્યો છું મહારાજ. હર ભૂદેવ. તમે વાત નથી ભૂલી ગયા ને? આ પિંગલગઢ ના રાજ છે અને જે રસ્તે આવવા તે રસ્તે રવાના થઈ જાઓ. હર બધાનજી. આ ભૂદેવ મને તો ઠીક છે, નકર એને ધક્કા મારી રાજ માંથી બહાર મૂક્યો. મને થોડી ખબર હતી ડખો જામ છે. હવે ગોર દાદા. હા પ્રધાનજી. તમને ખબર નથી અમારા મહારાજા પિંગલગઢ ના, તમારા મહારાજા કોકરણગઢ ના, એમને વીવી વ્રતા વેર આલે, બાવી વર્ષા અબોલા હશે. હવે ટોટલ માં વર્ષ કેટલા છા? 42. 42 વર્ષ પછી તમે આરજવાડા માં વાત કરો જ નીકળો. પોસા પગે નીકળો અંધારા માં લઈ જઈને ગોનારી નાખી. પ્રધાનજી તમારા મહારાજા નું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા? હું એમ પૂછું કેમ એટલા બધા ગરમ છે? એ તો ગરમ જ રહે ને, એક રજપૂત છે. એ રજવાડા ની વાત તમે આરજવાડા માં કરો તો ગરમ ન થાય તો નરમ થાય. તો હારું ચું હતો નગર તલવારી નો ઘા કર લે. પણ બાપુ કરતા ગરમ તમે છો. તમને એની વરાળ ન લાગે?
હરાળ નીકળે ત્યાં દેઈએ હું ત્યાં બેઠો તો એ પ્રધાનજી તમારા મન બાપુમાં કેટલો ફેર છે તમારા મને બાપુમાં કેટલો ફેર છે ફેર જ હોય ને એના બાપુ એ બીજા મારા બાપુ એ બીજા તમારે હોવો જોઈએ મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી કેમ મહારાજા મારી ઉપર ખુશ ખુશાલ થઈ ગયા અરે અમેરિકા થી ડાયમંડ વાળી પાઘડી લાવી દીધી ક્યાંથી અમેરિકા બાપુ ત્યાં શું લેવા ગયા ઘોષણા કરવા હું કરવા ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને એને આયે પરિસાય પરિસાય અમેરિકા થી લેવા હા પાઘડી જોવી જો માંગતા નહીં નહીં માંગો બહારના દેશની છે પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપનીની કંપની હારે હા આમાં માર્કો મારે લાવે આ બહારના દેશમાં જ મળે ઇન્ડિયામાં ન મળે ઇન્ડિયામાં ના મળે નહીં ભારતમાં ભારતમાં મળી જાય માંગતા નહીં નહીં માંગો મહારાજા લાવ્યા હમણાં જ લાવ્યા તો હું છે બાપુ એ કીધું કે તારે પહેરી જ રાખવાની બાંધી જ રાખવાની પાઘડી તો ક્યાંય આવી જ ન હતી જોઈ આ હું છે એ બે ભૂંગળા છે સેના ભૂંગળા માથા ઉપર બાંધી હોય અને 108 ડિગ્રી તાપ પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળા માં નીકળે અને આ ભૂંગળું એ ભૂંગળું બહુ વરસાદ હોય વાવાઝોડું હોય વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ બે ત્રણ દી બહાટો બોલાવશે અને વરસાદ આવશે તો પાણી પુંગળામાં જ પડશે પાઘડી હારે હે પાઘડી બહુ હારે સિસ્ટમ વાળી આમાં સિસ્ટમ ના હોય અરે ટીવી માં કેમ રિમોટ આવે સેનો સાઇનલ ફેરવવાનો સેનો સાઇનલ એક આમાં રિમોટ આવે આ એનું બટન છે બટન આમ કરો ને એટલે આ એક ઠેકાણે ભેગી થાય ધીમે ધીમે ફેલાય એનું કારણ છે કે રિમોટ માં સો હાથ ગાઠ્યું છે પાકડી બહુ હારી રિમોટ હોય ગયો તમારે મગાવવી ના અમારે નથી મંગાવવી તમે પહેરો હે પ્રધાનજી હા કહું છું છેલ્લી વાર મળવા જવા દો મહારાજા પૂછે મહારાજા ક્યાં છે મેં કીધું સિંહાસન ઉપર મહારાજા ભૂદેવ કાળો પકડાટ કરે છેલ્લી વાર મળી ગયો નારિયેલ નો સ્વીકાર કરી લ્યો અને જો નારિયેલ નો સ્વીકાર નહીં કરો ને મારી રાજમાં
એટલો બધો ક્રોધ બાપુ હારો નહી, મારી સામુ નો જોવો તો કઈ નહી, તમારા શરીર સામુ જ જોવો. હું કુંવર છે
કોવર લેતી હું કપાણ ગાડી વાળો છે આ જોતાની બધી ફની સરકીરું ઈ કઈ વાંધો નથી ને વાંધો હોય તો જોઈ લ્યો સાંભળે છે આ સાંભળે એટલે તો આવ્યા બોલે હા કઈ બોલે ભૂખ લાગે તઈ બોલો પ્રધાનજી મને નાકમાં થોડોક વાંધો લાગે હે નાકમાં થોડોક વાંધો લાગે હું વાત કરો જોવો હરખાય એન પાવી આવો વિવરથી નોકરી કરું મને ખબર નહીં નાકમાં વાંધો આવી મિસ્ટિક બે ઇંચ ની શાર કોણ તમારો અંદાજ પાકો તો હું કરશે કુંવર નું કેવા પૂરતી થોડું નાક મોટું છે એનું કરવાનું હોય શાંતિ રાખો લગ્ન થાય એટલે સેન્ટર માં આવી જાય કઈ વાંધો નહીં પ્રધાનજી એ અમને કુંવર ગમે છે એ તો બોલો વાજબી ભાવ હરે પ્રધાનજી જી મહારાજા હું કપાહ ના વેમ માં હતો મહારાજા ને ઘડી ખમા મહારાજા હોળે હોળ ઉતરી ગયું આડો પાડો કહેતા મુરીજો આમ છે તેમ છે ઘડીક માં થાય ને બધું ઓકે છે દાદા કે છે કે મને મુરીજો પસંદ છે તમને જો કુંવર પસંદ હોય તો સાથો સાથ લીંબુ સુધારી ગયો હું લીંબુ લઈને નથી આવ્યો નારિયેલ લઈને આવ્યો છે હરખાય પૂછો બાપુ એ હું કીધું બાપુ તમે શું કીધું સમજી ગયો સમજી ગયો મહારાજા નો હુકમ છે એટલે મહારાજા આમ કહ્યું કુંવર ને તમે ગમી ગયા હોય તમે નહી તમે કુંવર ને ગમતા કુંવર તમને ગમી ગયા હોય તો સાથો સાથ લીમડું ત્રિપાળ સ્વીકારતા જાઓ કુંવર કેમ એટલે બધો દાંત કહે છે દાંત કાઢો માં બ્રેક મારો એટલે બધા અરબ કદુડા હું કામ થાવ બધા બધાઈ ના આવે ये यावा नीलूडा नारियल परताप मेरे दिलो ઉપાધિ જોઈ નાખે બરાબર છે ચપકાર નાખો હાલો હે આવા પેલા રે પાના નો રતે વભેર મેરે લોલ ¡Gracias!
કિલો તો ઘડીક નો 8 કિલો તો કોમામાં ભયો જા પણ હું થયો મહારાજાના પગ કસરતો કસરતો પગનું મોજું હુંકી ગયો બહુ ખાટી વાસ આવે સીઝન પ્રમાણે પ્રધાનજી બહુ સુખડી ના મૃત આવ્યા છે પૂનમ કહેતા પ્રતાપરાય અને સોમર કહેતા અમારી દીકરી શકુણા માટે હવે કઈ કામ હોય તો કયો કર ગોર બાપા જવાની ઈર્ષા માંગે કગે લાગો બાપુ ગોરદાદા કહે લગ્ન નું મૃત બહુ સારામાં સારું આવ્યું છે સોમ કહેતા શકુણા પૂનમ કહેતા પ્રતાપરાય બંને ની રાશિ મળતા આવે છે પૂતે ઘેર જવાની ઈર્ષા માંગે મારથી કંટાળી ગયા છે આપણે દેશ પરદેશ અને મા ભગવતી ને અને હગાવાલા ને હાગમ ટે કંકોત્રી છપકારો કઈ વાંધો નહીં લખી નાખ કોના ની હોંડ વાળા ગણપતિ ની સ્થાપના કરતા જજો જેથી કરી અમારા લગ્નમાં વિઘ્ન ન આવે કામ તો તમે સરસ બહુ કરો છો દાદા પગે લાગુ અકર ના કોલ અમારા મહારાજા કઈ જેવા તેવા નથી એક રજવાડું ઉકારે કુટુંબ છે હામતું પેલો વેલો વરો છે જાન આવશે જાડી સગવઠારી રાખજો જેથી કરીને અમારા જાની અને બેઠો બેઠનો આવવું પડે કઈ વાંધો નહીં પ્રધાનજી અમે કઈ ઘટવા નહીં દે હા તમે કઈ ઘટવા ન જો તો અમે તમને કઈ વધવા નહીં દે બરાબર છે હા સગવઠારી રાખજો રસોઈમાં હું બનાવવાના સીઝન પ્રમાણે તમારે શું હાલ છે હા અમારે તો ભૂખમાં ગાજર હાલે પ્રધાનજી તમારે હાટું લાડવા બનાવી નાખશે લાડવા આવડે તમને આવડે જ ને
કે ઘરે કા વાગે અમારી ઘરે પ્રસંગ હોય તો અમે અમારી ઘરે બનાવીએ છીએ બાપુ ઘરે પ્રસંગ છે ત્યાં બનાવશે ઘરે બનાવો છો બનાવીને પ્રસંગ આવે તો બનાવવા પડે હે હા આપી વાત તારું ઘરમાં હાલે તારું હાલે હાલે ઠીક 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 are lo e avar ke tu mage gurwa aliyan lo મહારાજ ઓ
રાજા ને માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવા, કન્યા ને માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવા. કોઈ જાતની તકલીફ નથી પડી વેવા, તો વાંધો નહીં વેવા. અને એમાં આપણે તો 20-20 વર્ષ ત્યાં વેરી હતા, અને હવે આપણે વેવાઈ વેલા થયા છીએ. હા વેવા, તમને જોઈને મને એટલો બધો હરક ઉભરાય છે કે લ્યો હજી એક વાર. મોટા વેવાણ ને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. તમને બધા ને જોઈને તો ઘણા આનંદ માં છે વેવાણ. અને વેવાણ, આ અમારા પ્રધાનજી ને ઉભા કરી કરીને જય શ્રી કૃષ્ણ કરે છે, આ કોણ? અહીંયા રજવાડામાં એમ પૂછે છે કે આ ભાઈ કોણ છે, એનો પરિચય આપો. એમ હા ભાઈ કોણ છે, એમ કેટલા પૈસા આપવા? પૈસા નથી જોતા એલા, તારો પરિચય એટલે તારી ઓળખાણ, કોણ છો એ મારો રજવાડામાં પૂછે છે. ઓહો, હું કોણ છું? તને ખબર કે ઓ હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજીને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપા. જોન ભાઈ ને લઈને આવ્યા. આવો કે વિવાન, અમારે તો ભાઈ થાય ને. પણ તારે ભાઈ થાય એ બધાને ખબર છે, પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન છોડીને આવ્યા. હા, અમે જાન છોડીને લઈને આવ્યા. લાગે છે વાહનની ફેર નથી તમારે. હવે હતી પણ થોડી ટાઈટ હતી ને. એમ નહીં એલા, જાડેરી જાન છોડીને આવ્યા વાસ્તે ગાસ્તે. જાડેરી જાન છોડીને આવ્યા વાસ્તે ગાસ્તે, બગડાટો બોલાવતી. આવો. કોણ છે? તઈ હું વાતો કરવા માંડો છો, તને ખબર કોણ છે? અરે ના, એ વાતો કેમ કરવા માંડ્યો? પણ આપણે લગ્ન માં તો ઘણા માણસો હોય, એ ઘણા માણા માં નામે તને કઈ ફેર નથી દેખાતો. કોણ છે? એ પતુ ના સાસુ માં છે, એટલે કે આપણા વેવાણ. હે? હા. ઓય બાપા, પગેલા ગુપા આવી રીતે લગાય? નીચે બેહીને લગાય પગાય? તમારે રજવાડામાં આવી રીતે પગે લાગે? ના ના, એને બધું આવડે, આમ જબજબ કરે છે. હા, સુખી થાવ, સુખી થાવ, ઉભા થાવ. સંસ્કાર ને આપું એને, એને ક્યાં આપણે દેવાના સંસ્કાર? કઈ હા બોલો પ્રધાનજી. હા, માંગુ એ આપો. સંસ્કાર નહીં આપો, મને ખબર હતી. સંસ્કાર નથી થતા, બાકી માંગુ એ આપો. હવે તું તો અટાણે ગુલફી માં ચાર લેવા જાવ. ગુલફી નથી થતી, 160 હોપારી આપો. કેટલી? 160. 160 થોડી હોય, 21 હોય કે 11 હોય? અમારે 160 એટલે 160 જ હોય, એમાં તો કોશી નહીં આવે. ઓ, હોપારી ઘટશે. તમને કહો, હા, આ પાણીયારે હોપારી પડી હતી તમે લીધી? વરાજાનો સામાન કોને પેક કરવાનો હતો? તારે કરવાનો હતો વરાજાનો સામાન, તો હંભારી લઈ નો લેવાય. પણ વરાજાનો સામાન પેક કરી દીધો, વરાજાને આખો પેક કરી દીધો સામાન નું, તો મેં તમને હોપારી નું કીધું હતું સામાન તો લાવ્યો. તે પણ હું પાર્લર માં જતી હતી, તઈ મેં તો નતું કીધું પાણી આરો પર હોપારી પડી તું લઈ લેજે. પણ તમે પાર્લર માં જતા હતી, હું પાડો નતો ધમારતો. પણ એક બી પાડો ન ધમારાય, ખબર ન પડે આ માનવે હોપારી ઘટી. હવે તમે એટલા બધા હરક પદુડા થઈને જોડાયા, અહીં પવનવા આવ્યા કે પવનાવા? એને પવનાવા જાયવા છે, એના લગ્ન માં મને હરખ ન હોય તો કઈ, તને હોય? મારે હરખ ન હોય એટલે તાર ભૂલી જવાનું એમ, એટલે તમારે ભૂલી જવાનું એમ. તે તમને ખબર પડે બધું લઈ લેવાય હંભારી મેં તમને ન. એ પણ હું છે, તારે હું છે, હું અહીંયા બાધો. એ અમારા ઘરનો મામલો છે. આ તો પણ ઘરે બતાવે, અમારી ઘરે જ બતાવી. હું તાર ઘેરો કોઈ દી આવ્યો?
બોલો હોપારી નું કરો આટલી છે હું હોપારી તો ઘડીક બાકા આપો બાકાસ ને શું કરવી મારે ફટાકડા ફોડવા પ્રધાનજી ફટાકીઓ ફોડતા ને મનાઈ છે ફટાકી ફોડવા તો પણ ખબર કેમ પડે પિંગલગઢ ની જાન આવે કે ઓલા બધા આવ્યા એમ આઈ બધા ને ખબર જ છે ને ઓલા બધા આવ્યા એ ખબર જ છે ફટાકીઓ ફોડતા ને મનાઈ છે મનાઈ છે સખત મનાઈ છે બાપુ ની મનાઈ છે બાપુ ની મનાઈ છે હા હું બા ને પૂછતો જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ ભાઈ દાદા એમ કે છે કે ફટાકડા ફોડવાની મનાઈ છે અને અમે જાન લઈને આવ્યા નટાણે એવા હલવાણા પિંગળગઢ માં જઈને જે કરવું એ કરજો બાકી અહીંયા ફટાકડો ફોડવાનો નથી થતો ફટાકડા ફોડવાની મનાય છે શાંતિ રાખો એને પૌણા આવ્યા એની હરરાજી કરવા ન થાય વાણીમાં વિવેક રાખજો નકર હજી કઈ મગ ચોખા ભળી નઈ જ્યા આ તો તમે કરી હું લેવો જોવું છે તમારે જોવું છે જોવું એટલે જોવું છે શું કરી લેવો પછું ઉભો થા ઘર ભેગું થવું પછું હલો પછી હજડ થઈ ગયો પ્રધાનજી હવે હોપારી નું કરો હા બીજું હું લેતો તમને કહો હા હોપારી લેવા જાવ છું તમારે આટલું વેફર લેતો હું લેતો આવજે કઈ વાંધો નહીં દાદા તારે તરબૂચ હાલ છે અહીંયા અમારું રાજ છે અમે અમારી ફેર કરી લઈએ તમે ખાલી હોપારી નું કરો કઈ વાંધો નહીં હવે તમે તમારી ફેર કરો હું અંદર મારી જઈને ફેર કરું હોપારી ની આવ્યો તને મારો બાપા જો ઠંડીનો માહોલ છે એટલે ચારે બાજુ ચાના કાઉન્ટર મુકાઈ ગયા છે જ્યારે જ્યારે તમને આનંદ આવે મોજ આવે ત્યારે મારો બાપડીઓ સા પાણી પી
કથાને જય નગળંગ નેજાદારી તોરણિયા ધામ રમતા રમતા બેન સગુણાના બીજા મંગળ સુધી પહોંચ્યું. આજે સોનારા પરિવારના આંગણે આવું ભવ્ય આયોજન મારા વાલા તમે ખોબે અને ધોબે દાન આપ્યું છે. મારો અલગ ધણી તમારા અખંડ ભેરા ભંડાર રાખે. પણ મિત્રો અમે પણ કાલાવાલા કરીએ છીએ એક ગૌ માતા માટે. આ મંડળનો ખર્ચ કાઢી તમામ રૂપિયા તોરણિયા ધામ. મિત્રો આ પૈસા ગૌશાળાની અંદર જાય છે.